અહીં એક ચોરસ છે જે 1 2 3 4 5 6 7 8 9 ભાગમાં વહેંચાયેલ છે. 9 ભાગ. હવે જો આમાંથી કોઈ એક ભાગને અલગ રંગથી બતાવીએ, આપણે વચ્ચેના ભાગને અલગ રંગથી બતાવીએ, તો તે આ 9 એક સરખા ભાગમાંથી એક ભાગ છે એમ કહી શકાય. કોઈ પૂછે કે જાંબલી રંગનું ચોરસ એ કયો ભાગ દર્શાવે છે? તમે કહેશો કે તે 1/9 જેટલો ભાગ છે. આમ અહીં લખીએ 1/9. હવે જો તેના કરતાં વધુ ભાગને અલગ રંગથી દર્શાવીએ, તો ચાલો આ એક ભાગને રંગીન કરીએ અને આ ભાગને પણ તે રંગથી જ દર્શાવીએ, તેમજ આ નીચેના ભાગને પણ તે રંગથી જ અલગ દર્શાવીએ. હવે કહો કે આખા ચોરસનો કેટલામો ભાગ જાંબલી રંગથી દર્શાવેલ છે? આપણે આગળ જોયું તે રીતે દરેક ભાગ 1/9 દર્શાવે છે. આમ આ દરેક ભાગ 1/9 અથવા 1/9 છે તેમ કહી શકાય. હવે આપણી પાસે કેટલા 9 ભાગ અલગ રંગથી દર્શાવેલા છે? આપણી પાસે 1 2 3 4 ભાગ રંગીન બતાવ્યા છે. આમ હવે કુલ 4 9 ભાગ અલગ દર્શાવ્યા છે. 9 સરખા ભાગમાંથી 4 ભાગ અલગ રંગના છે. આખા ચોરસનો 4 9 ભાગ જાંબલી રંગનો છે. ચાલો આ બાબતને થોડું વધુ રસપ્રદ બનાવીએ. આ બાજુ આપણી પાસે 5 સરખા ભાગ છે. હું નીચે લખું છું કે અહીં 5 સરખા ભાગ આપેલ છે અને આ 5ને હું અલગ રંગથી દર્શાવું છું. 1 2 3 4 અને 5. હવે આપણે જાણીએ છીએ કે આમાંથી દરેક ભાગ 1/5 દર્શાવે છે. 1/5ને 1/5 પણ કહી શકાય. હવે કહો કે મેં કેટલા ભાગને અલગ રંગથી દર્શાવ્યા? 5માંથી પૂરા 5 ભાગને આપણે રંગીન કર્યા, માટે તે થશે 5/5. તમે કહેશો કે આપણે 5માંથી દરેક ભાગને રંગીન દર્શાવ્યું, તો એનો અર્થ થયો કે આપણે આ આખી આકૃતિને જ અલગ રંગથી દર્શાવી છે. તમારી વાત બિલકુલ સાચી છે. 5/5નો અર્થ થશે 1 આખો પૂર્ણ ભાગ. હવે થોડી વાર માટે વિડીયો અટકાવીને તમે જાતે વિચારો કે નીચેની આકૃતિઓમાં કેટલામો ભાગ અલગ રંગથી દર્શાવેલ છે. ચાલો તો પહેલી આકૃતિમાં જોઈએ. અહીં 1 2 3 4 5 6 સરખા ભાગ છે, જેમાંથી 1 2 3 4 ભાગ અલગ રંગથી દર્શાવ્યા છે, માટે આ આકૃતિનો 4/6 એટલે કે 4/6 ભાગ અલગ રંગનો છે. બીજી આકૃતિમાં 1 2 3 4 5 5 સરખા ભાગ છે, જેમાંથી 1 2 3 4 ભાગ અલગ રંગથી દર્શાવ્યા છે, માટે અહીં આ વર્તુળનો 4/5 ભાગ અલગ રંગ દર્શાવે છે. આ આકૃતિમાં 2 સરખા ભાગ આપેલા છે, 2 સરખા ભાગ, તેમજ એ બંને અલગ રંગથી દર્શાવ્યા છે. આમ 2માંથી 2 ભાગ રંગીન છે, માટે ફરી એકવાર બધા જ ભાગ રંગીન કરેલા હોય તો તે આખો પૂર્ણ ભાગ દર્શાવે છે. હવે આ છેલ્લી આકૃતિ જુઓ, જેમાં 1 2 3 4 ભાગ છે, જેમાંથી 1 2 અને 3 ભાગને અલગ રંગથી દર્શાવ્યા છે. આમ કદાચ તે 3/4 ભાગ દર્શાવતા હશે. પણ યાદ રાખો, દરેક ભાગ સરખા આકારનો હોવો જોઈએ, જ્યારે આ લાલ ભાગ તો ખૂબ જ મોટો છે. બાકીના 3 ભાગ ભેગા કરીએ તો કદાચ તેના કરતાં પણ આ ભાગ મોટો છે, માટે અહીં 4 સરખા ભાગ નથી. આમ આ આકૃતિ માટે એમ કહી શકાય નહીં કે તેનો 3/4 ભાગ અલગ રંગનો છે.